Good afternoon, students. Welcome. Myself, Jatin Seth. We will continue our chapter number 4, question number 2. Ready? So, our first question ma, vastavik kharch, nanakiya kharch, ane vaikalpik kharch. Vishe charchao kari gayela hata, right? Good. To ahiya apne have question number 2 ma saras kharch ane simant kharch vishe charcha karvani chhe ane saras kharch ane simant kharch vachche na je antar sambandh chhe be kyan connect thai chhe be kyan bhega thai chhe eni akruti dori ane samjuti medavani chhe samajjo akruti dori શું મેળવવાની છે સમજૂતી છે તે મેળવવાની છે તો પહેલા આપણે જોશું સરેરાશ ખર્ચ ત્યાર પછી આપણે જોશું સીમાંત ખર્ચ ત્યાર પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ની આકૃતિ દોરી અને એનું વિશ્લેષણ આપણે કરશું ડન તો સરેરાશ ખર્ચ સરેરાશ શબ્દ આવે એટલે ઓટોમેટિક એક વસ્તુ માઇન્ડમાં સેટ તો થઈ જ ગઈ હોય क्या हम बागा कर रहे हैं, right? तो उन्हें मिला सरेराश खर्च जो ये, सरेराश खर्च एक एवं एकम जे के जमा एक वस्तु नो एकम दिन उत्पादन खर्च है, कोई कौन कंपनी गवर्नमेंटली वस्तु बनाती हो, पर एक एकम नो उत्पादन केटलो चे એ એક એકમનું ઉત્પાદન જાણવા માટે સરેરાશ ખર્ચ નો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એમ કહી શકાય કે સરેરાશ ખર્ચની મદદથી કોઈ એક પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ તમે જાણી શકો છો જો કોઈ પણ વસ્તુની છોકરાઓ કિંમત નક્કી કરવી હોય ને તો સરેરાશ ખર્ચ ગોતું સૌથી વધુ જરૂરી છે કારણ કે સરેરાશ ખર્ચ પરથી ખબર પડે કે એક વસ્તુ મને આટલા રૂપિયામાં પડે છે હવે એમાં હું આટલો પ્રોફિટ એડ કરું અને આટલા રૂપિયામાં વેચું કારણ કે હંમેશા એક એક વસ્તુની કિંમત માર્કેટમાં બોલાતી હોય એક વસ્તુ પેકિંગ થાય તો એ પેકિંગ ઉપર એની કિંમત છાપવાની હોય કે આ વસ્તુ આટલા રૂપિયાની વેચાશે હવે એટલા રૂપિયાની વેચાશે એમાં પ્રોફિટ એડ જ હોય પણ ખબર કેમ પડે કે એટલી વસ્તુ આટલા રૂપિયામાં જ વેચવાની છે તો એ છોકરા ત્યારે જ ખબર પડે કે જ્યારે કંપની સરેરાશ ખર્ચ ગોતવાનું શરૂ કરે ત્યારે જ્યાં સુધી કંપની સરેરાશ ખર્ચ નહીં ગોતે જ્યાં સુધી કંપની પોતે જે પ્રોડક્શન કરે છે એ વસ્તુનું સરેરાશ ખર્ચ એટલે કે એક વસ્તુની કિંમત ન ગોતે ત્યાં સુધી છોકરાઓ એની પ્રાઇસ ડિસાઇડ થઈ શકે નહીં તો કોઈ પણ કંપની માટે સરેરાશ ખર્ચ ગોતું સૌથી વધુ જરૂરી છે સમજી લેજો એને એક એકમનો એકમ દીઠ ઉત્પાદન ખર્ચ પણ કહી શકાય છે સરેરાશ ખર્ચ એટલે કુલ ઉત્પાદન એકમને માન લો કે 100 એકમનું ઉત્પાદન કરેલ છે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ તો એ કુલ ઉત્પાદન ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગતા જે પરિણામ મળે તે સરેરાશ ખર્ચ હવે 100 એકમના ઉત્પાદન માટે એને 20000 રૂપિયાનો ખર્ચ થાય છે 100 એકમના ઉત્પાદન માટે ખર્ચ કેટલો થાય છે ઉત્પાદન ખર્ચ 20000 રૂપિયા થાય છે કેટલો 20000 રૂપિયા તો 20000 ઉત્પાદન ખર્ચ છે અને 100 એકમનું ઉત્પાદન થાય છે તો 20000 ભાગ્યા 100 કરવાના જેને તમારે આ ફોર્મ્યુલાની અંદર મૂકવાના રે એના માટે સૂત્ર છે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ઉત્પાદન ખર્ચ કેટલા રૂપિયા થયો તો કે 20000 રૂપિયા ઉત્પાદન એકમ કેટલા થયા 100 તો 20000 જે છે એ 20000 ભાગ્યા 100 કરો તો કેટલો જવાબ આવ્યો 200 રૂપિયા તો એક એકમનો ખર્ચ સરેરાશ ખર્ચ કેટલા રૂપિયા એવો
200 રૂપિયા. કેટલા રૂપિયા આવ્યો? 200 રૂપિયા આવ્યો. આવી રીતે કોઈ પણ કંપની, કોઈ પણ એકમ, કોઈ પણ કારખાનું જે વસ્તુનું ઉત્પાદન કરતું હોય છોકરાઓ, એનો સરેરાશ ખર્ચ ગોતે. શું ગોતશે? સરેરાશ ખર્ચ. કેવી રીતે મળે? તો એની ફોર્મ્યુલા છે, કુલ ઉત્પાદન ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદન, કુલ ઉત્પાદન ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદન કરવાથી જે આંક આવે, જે આન્સર આવે, એ આન્સર શું છે? સરેરાશ ખર્ચ. શું છે? એને સરેરાશ ખર્ચ કહેવાય છે. ડન. વન્સ અગેન, સરેરાશ ખર્ચ એ શું છે? તો કે કોઈ એક વસ્તુનું એકમ દીઠ ઉત્પાદન ખર્ચ, કોઈ એક વસ્તુનું એકમ દીઠ શું કહેવાય? એને ઉત્પાદન ખર્ચ. કેવી રીતે મળે? તો કે કુલ ઉત્પાદન ખર્ચ ડિવાઇડેડ બાય કુલ ઉત્પાદન. રેડી? જેમ આપણે એક્ઝામ્પલમાં જોયું તો 20,000 ઉત્પાદન ખર્ચ થાય છે, ઉત્પાદન થાય છે 100, તો 20,000 ભાગ્યા 100 તો મળે કેટલા? 200. તો સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? 200. રેડી? એટલે એક એકમનો ખર્ચ કેટલો થયો? 200 રૂપિયા. હવે એમાં પ્રોફિટ એડ કરી અને નક્કી કરે એની વેચાણ કિંમત શું થશે. રેડી? હવે આ સરેરાશ ખર્ચ તમે જ્યારે આકૃતિમાં દોરશો એટલે એની આકૃતિ છે યુ શેપની થશે. કેવી? યુ શેપની. એમસીક્યુ માં આવે, એક વાક્યમાં આવે કે સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે? તો કે યુ શેપ જેવી હોય છે. કેમ યુ શેપ જેવી? તો કે શરૂઆતમાં ઉત્પાદન વધારવા, એટલે કે ઉત્પાદન વધવા, એ ઘટે છે ધીમે ધીમે. શું થતું જાય? ઘટતું જાય. એક સમયે સપાટીએ ન્યૂનતમ, ન્યૂનતમ એટલે સાવ નીચેની કક્ષાએ, ઝીરો લેવલે થઈ જાય, અને ત્યાર પછી ઉત્પાદન વધતા એ ધીમે ધીમે પાછું વધે છે. એટલે શું કહેવાય એને? યુ શેપ. શું કહેવાય? યુ શેપ. તો સરેરાશ ખર્ચ ની જે આકૃતિ છે કેવી થાય છે છોકરાઓ? યુ શેપમાં થાય. માઇન્ડ ઇટ માય વર્ડ. કેવા શેપમાં થાય છે? યુ શેપમાં થાય છે. રેડી? તો સરેરાશ ખર્ચ આપણે જોયું. ઓકે, તો તમે નવા પેજ ઉપર ક્વેશ્ચન લખો, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો આકૃતિ દોરીને સમજાવો. રેડી? ત્યાર પછી આન્સર લખી અને તમારા સ્ક્રીન ઉપર પેરેગ્રાફ આવે છે અને હેડિંગ આવશે સરેરાશ ખર્ચનું. વ્યવસ્થિત અલગ પેજથી સરેરાશ ખર્ચનું હેડિંગ લખી, પેરેગ્રાફ લખી, સૂત્ર અને પેરેગ્રાફ તમારી સ્ક્રીન ઉપર આવે છે, તમે રાઇટ ડાઉન કરી શકો છો. તો રાઇટ ડાઉન કરી નાખો. આટલું પહેલા સરેરાશ ખર્ચ તમારી સ્ક્રીન ઉપર છે, તમે રાઇટ ડાઉન કરી શકો છો. ઓકે, તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, સીમાંત ખર્ચ. કયો ટોપિક આવશે? સીમાંત ખર્ચ. વસ્તુના કુલ ઉત્પાદનમાં, સેમા કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી, કેટલા એકમનો? એક કરતા વધારે હોય તો હાલે. એક એકમનો વધારો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે 100 એકમ બનાવવા હોય તો 20,000 રૂપિયાનો ખર્ચ થાય. 100 એકમ બનાવવા હોય તો 20,000 રૂપિયાનો ખર્ચ થાય. હવે મારે 101 એકમ બનાવવા હોય તો 20,000 ઉપરનો ખર્ચ થયો ને. એટલે કે એક એકમમાં ફેરફાર કરવાથી જે ખર્ચમાં ફેરફાર થાય એને કહેવાય સીમાંત ખર્ચ. પછી 100 એટલે 105 કરું, 110 કરું,
એટલા એકમ વધ્યા તો સામે ખર્ચમાં પણ વધારો આવે પણ મતલબ શું કે વસ્તુના કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી જેટલા એકમ ઉત્પાદન હોય એના કરતા એકમમાં વધારો કરવાથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય ઉત્પાદનના જે ખર્ચો હોય એમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે કેવો ખર્ચ કહેવાય છે છોકરાઓ સીમાંત ખર્ચ શરૂઆતમાં જ્યારે ઉત્પાદન વધે શરૂઆતમાં જેમ જેમ કંપની હોય એમાં ઉત્પાદન શું થાય વધે તો સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે ઉત્પાદન વધે તો સીમાંત ખર્ચ ધીમે 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 શું થતો જાય છે ઘટતો જાય છે કેવો થતો જાય છે છોકરાઓ ઘટતો જાય છે ત્યારબાદ ઉત્પાદનની કોઈ એક સપાટીએ તે ન્યૂનતમ થઈ જાય છે ન્યૂનતમ એટલે 00 લેવલે થઈ જાય ત્યારબાદ ઉત્પાદન વધતા ઉત્પાદન વધે એટલે સીમાંત ખર્ચમાં પણ ઝડપથી પાછો વધારો થાય પહેલા ઘટે પછી પાછો ધીમે 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 વધવાનું શરૂ થઈ જાય છે એટલે આમ જોવો ને તો એની આકૃતિ કઈ થાય ખબર છે રાઈટની નિશાની જેવી હોકી કેવી હોય હોકી હોકીના સ્ટિક જેવી હોય કે પહેલા નાનકડું હોય પણ આમ નીચે ઘટે પછી પાછો ઉપર વધે આમ રાઈટની કેમ નિશાની કરી આપણે આમ રાઈટની નિશાની એના જેવી એની આકૃતિ થાય કોની આકૃતિ સીમાંત ખર્ચની આકૃતિ કેની આમ રાઈટ આમ હોકીની નિશાની હોય એના જેવી એની આકૃતિ થાય સૂત્ર છે MCN બરાબર TCN માઇનસ TCN માઇનસ 1 માર્જિનલ કોસ્ટ કહેવાય સીમાંત ખર્ચ સમજી લેજો હવે તમને જે આકૃતિમાં આપેલી હોય તમારે જે કોષ્ટક આવશે એમાં તમને ઝડપથી સમજાઈ જશે કે તમને જે સામાન્ય રીતે ઉત્પાદનના એકમ આપ્યા હોય એમાં અગાઉના ઉત્પાદનના એકમ જે બાદ કરી નાખવાના જે ઉત્પાદન એકમ આપ્યા હોય એમાં અગાઉના જે ઉત્પાદન એકમ હોય શું કરી નાખવાના બાદ કરી નાખવાના કે આ વખતે 105 છે મેં કહો તો 105 ને હો બાદ કરો તો કેટલા વધ્યા 5 હવે 105 આવ્યા હવે 115 થયા તો 115 માંથી 105 બાદ કરો કેટલા વધ્યા 10 એવી રીતે આનો જવાબ આવે જે આપણે પ્રેક્ટિકલ કોષ્ટક કરશું એટલે તમને ઈઝીલી સમજાઈ જશે તો સરળ સીમાંત ખર્ચ આપણે સરેરાશ ખર્ચ જોયું ત્યાર પછી શું જોયું આપણે સીમાંત ખર્ચ તો સીમાંત ખર્ચ તમારી સામે છે તમે સ્ક્રીન ઉપર પણ આવે છે તમે રાઈટ ડાઉન કરી નાખો એક બે લાઈન છોડી જે તમે કમ્પ્લીટ કરેલ હોય સરેરાશ ખર્ચ એમાં એકાદ બે લાઈન છોડી અને પછી હેડિંગ કરીને સીમાંત ખર્ચ રાઈટ ડાઉન કરવાનો રહેશે તો છોકરાઓ હવે આપણે અનુસૂચિના આકૃતિ દ્વારા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની સમજૂતી મેળવવાની છે બોર્ડ ઉપર સરસ મજાનો કોષ્ટક ડ્રો કરેલો છે પહેલા આપણે કોષ્ટક સમજીએ આનામાં સમજાવવું જરૂરી છે પછી આપણે લખશું આકૃતિ દોરશું વિશ્લેષણ કરશું રેડી જો ઉત્પાદનના એકમો આપેલા છે 1 2 3 4 5 6 7 ઉત્પાદનના શું આપેલા છે એકમ આપેલા છે 1 2 3 4 5 6 7 કુલ ખર્ચ આપેલો છે
20 35 45 60 85 115 ને 150 શું આપેલું છે કુલ ખર્ચ હવે આપણે પહેલું શું ગોતવાનું છે સરેરાશ ખર્ચ હવે તમે યાદ કરો સરેરાશ ખર્ચનું સૂત્ર શું હતું સરેરાશ ખર્ચ જે વર્ગ આપણે એ સૂત્ર શું હતું તો કે કુલ ખર્ચના છેદમાં ઉત્પાદનના એકમો તો કુલ ખર્ચ 20 છે ઉત્પાદનના એકમ 1 છે કુલ ખર્ચ 20 છે ઉત્પાદનના એકમ 1 છે 20 ભાગ્યા 1 20 ભાગ્યા 35 કુલ ખર્ચ છે ભાગ્યા ઉત્પાદનના એકમ એટલે 2 35 ભાગ્યા 2 17.5 સમજાય ને સૂત્ર આપણે ભણ્યા હતા પછી હમણાં જ સરેરાશ ખર્ચનું અહીંયા ગણતરી કરવાની નથી પણ મોઢે ગણતરી કરી નાખવાની કેલ્ક્યુલેટર લઈને તમને તે પરીક્ષામાં સાહેબ તો પરીક્ષામાં તમારા કોષ્ટક યાદ રાખવું પડે આ બે વસ્તુ યાદ રાખવી પડે આ બે તો મળી જ જાય એના ઉપરથી થોડું ઘણું તો શીખવું જ પડશે 45 ભાગ્યા 3 એટલે 15 60 ભાગ્યા 4 એટલે 15 85 ભાગ્યા 5 17 115 ભાગ્યા 6 19.2 અને 150 ભાગ્યા 7 21.5 આ બધા શું આવ્યા સરેરાશ ખર્ચ શું આવ્યા સરેરાશ ખર્ચ કેવી રીતે આવ્યા તો કે કુલ ખર્ચ ડિવાઇડેડ બાય ઉત્પાદનના એકમ કુલ ખર્ચ ડિવાઇડેડ બાય ઉત્પાદનના એકમ રેડી હવે આવ્યા સીમાંત ખર્ચ સીમાંત ખર્ચનું સૂત્ર ઇંગ્લિશમાં હતું માર્જિનલ કોસ્ટનું જેમાં તમને કીધેલું હતું કે એક ખર્ચ છે કુલ ખર્ચ એમાંથી આગલો કુલ ખર્ચ બાદ કરો એટલે તમને મળી જાય તો પહેલામાં 20 આવે કુલ ખર્ચ એની આગળ જે કંઈ ખર્ચ છે એટલે પહેલામાં 0 એટલે કે ડેશ પછી 35 માંથી 20 બાદ જો આ દર્શાવ્યું છે તમારે દર્શાવવા નથી ખાલી તમને શીખવા મળે એટલા માટે કીધું છે 35 માંથી 20 બાદ કેટલા આવે 15 પછી જો લખ્યું છે 45 માંથી 35 બાદ જો ભૂલમાંથી સરેરાશ ખર્ચમાંથી બાદ થઈ ગયું એટલે ખોટું ઉત્પક કુલ ખર્ચમાંથી જ બાદ કરવાનું આવે 45 માંથી 35 બાદ એટલે 10 60 માંથી 45 બાદ એટલે 15 85 માંથી 60 બાદ એટલે 25 115 માંથી 85 બાદ એટલે 30 150 માંથી 115 બાદ 35 રેડી જો આપણે જોયું કે એનો આકાર છે એ કેવો હોય રાઈટ જેવો હોય તો જો પેલા ઘટ્યું 15 પછી સીધું 10 થઈ ગયું ઘટ્યું પછી તરત તમે જો 10 માંથી 15 25 30 35 સતત વધતું ગયું એટલે આમ રાઈટ જેવો થઈ ગયો છે આકૃતિ દોરશો એટલે તમને ખ્યાલ આવી જશે આનો જો યુ જેવો 20 પછી 17 15 કે 15 જો ન્યૂનતમ સ્થિર થઈ ગયું કે 15 પછી જો પાછો વધ્યો 17 19 ને 21 તો યુ જેવો છે થાશે રેડી તો પહેલા સરસ મજાનો કોષ્ટક છે ડ્રો કરવાનું તમારી સ્ક્રીન ઉપર આવી જાય છે હમણા રેડી વ્યવસ્થિત કોષ્ટક ડ્રો થઈ જાય પછી આકૃતિ આવશે એ આકૃતિ પણ તમારે વ્યવસ્થિત ડ્રો કરવાની છે તમે ત્રીજા અને ચોથા ચિત્રનો બધી વ્યવસ્થિત એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરીને આકૃતિ કરેલી છે એવી જ રીતે છે બહુ શાંતિથી પહેલા સરેરાશ ખર્ચની આકૃતિ ડ્રો કરવાની એક્સ અક્ષ ઉપર 1 2 3 4 5 6 7 વાય અક્ષ ઉપર આ 10 20 30 5 10
ओके तो तुम्हारी सामने कोष्टक तुम ड्रॉ करियो हो तुम्हारे सामने आकृति आवे छे आकृति तुम इजीली ड्रॉ करी सको छो नो समझे तो स्क्रीनशॉट पाड़ ले तो बहुत शांति थी दोरजो एक एकम ની સામે પેલા 20 તો 20 ઉપર ટપકું આવે પછી બે એકમ ની સામે 17.5 પછી 3 ની સામે 15 4 ની સામે 15 5 ની સામે 15 6 ની સામે 19.2 7 ની સામે 21.5 તમે જો યુ જેવો શેપ થાય છે ત્યાર પછી સીમાંત ખર્ચમાં તમે જોઈ શકો છો કે 1 ની સામે 0 તો 1 તો આવે જ નહીં 1 તો આવે જ નહીં 2 ની સામે 15 3 ની સામે 10 4 ની સામે 15 તો 15 15 2 ભેગા થઈ જાય છે ભઈ 5 ની સામે 25 6 ની સામે 30 અને 7 ની સામે 35 વ્યવસ્થિત આકૃતિ ડ્રો કર નાખો આકૃતિ ડ્રો થઈ જાય ભઈ તમે જોઈ શકો છો કે સરસ મજાનું વિશ્લેષણ આવે છે વિશ્લેષણ તમે મોઢે લખી જ શકો છો છતાં પણ આમાં તમને આપેલું છે જે જોઈ જોઈને તમે ઈઝીલી રાઈટ ડાઉન કરી શકો છો વિશ્લેષણ પૂરું થઈ જાય એટલે આપો ક્વેશ્ચન આન્સર અહીં પૂર્ણ થાય છે ओके तो जो है क्वेश्चन नंबर सेकंड આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે જે આપણો ક્વેશ્ચન હતો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો આકૃતિ સહિત સમજાવો રેડી તો આ ક્વેશ્ચન નો બે પાર્ટ તમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ તમે જોયો જે તમે રાઈટ ડાઉન કરેલો હોય ત્યાર પછી આ કોષ્ટક આખો તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ તમે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરી અને તમે નું વિશ્લેષણ કમ્પ્લીટ કર્યું રેડી તો અહીંયા આપણો આન્સર કમ્પ્લીટ થાય છે Thank you so much.